સ્વાગત છે એ મને શું કહે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ સાત પ્રકરણ છ ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ ત્રિકોણ કોને કહેવાય. તો આપણે ધોરણ છ માં રેખાઓ ખૂણાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો અને આવી રેખાઓ અને રેખાખંડની મદદથી બનતા ખૂણાઓ વિશે પણ આપણે જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ શું છે આપણે જોઈએ તો ત્રણ રેખાખંડોથી બનેલી સાદી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્રિકોણમાં કેટલા રેખાખંડો? ત્રણ રેખાખંડો. અને એ ત્રણ રેખાખંડોને પરસ્પર જોડવાથી બનતી સાદી બંધ આકૃતિ આકૃતિ બંધ છે. આવી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રેખાખંડ એબી, બીજો રેખાખંડ બીસી, ત્રીજો રેખાખંડ એસી. આ ત્રણે ત્રણ રેખાખંડો એકબીજા સાથે પરસ્પર જોડાઈને આ બંધ આકૃતિ રચે છે. એ બંધ આકૃતિને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો ત્રિકોણને છ અંગો હોય છે. ત્રિકોણને છ અંગો હોય છે. જેમ કે ત્રિકોણના ત્રણ ખૂણાઓ ખૂણો એ, ખૂણો બે, ખૂણો સી અને ત્રણ બાજુઓ હોય છે. જેમ કે બાજુ એ બી, બાજુ બી સી, બાજુ એ સી. એટલે આ રીતે આ ત્રિકોણની છ અંગો હોય છે. ત્રણ ખૂણાઓ ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ત્રણ બાજુઓ બાજુ એ બી, બી સી અને એ સી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો ત્રિકોણની મધ્યગા કોને કહેવાય. તો ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ મધ્યગા કહેવાય. ત્રિકોણના શિરોબિંદુ અહીંયા આપણે આકૃતિ પર જોઈ શકીએ છીએ. અહીંયા ત્રિકોણના શિરોબિંદુ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? આ એ બી સી આ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે કે એની શિર ઉપર આવેલા બિંદુઓ છે શિરોબિંદુ. હવે આ ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુ, હવે આ એક શિરોબિંદુ છે એની સામેની બાજુ બીસી છે. આ બી શિરોબિંદુ છે એની સામેની બાજુ એસી છે. આ સી શિરોબિંદુ છે એની સામેની બાજુ એબી છે. તો સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ સામેની બાજુના મધ્યબિંદુ એટલે અહીં એની સામેની બાજુ બીસી છે. એની સામે મધ્યબિંદુ એફ છે. એને જોડતો આ રેખાખંડ એફ છે. એ એની મધ્યગા કહેવાશે. કોની? બીસીની મધ્યગા કહેવાશે એફ. બરાબર છે. એ બીજી સી ની સામેની બાજુ એબી છે. એમાં મધ્યબિંદુ ઈ છે અને આ ઈસી જે રેખાખંડ છે એ એની મધ્યગા કહેવાય. એવી જ રીતે બી ની સામેની બાજુ એસી છે અને આ એસી રેખાખંડ પર બી મધ્યબિંદુ છે. એને જોડતો આપણે રેખાખંડ પી અને ડી ની જોડતો રેખાખંડ જોઈએ તો પી ડી બની. તો આ એસી ની મધ્યગા કઈ છે? પી ડી. તો આ રીતે ત્રિકોણની ત્રણ મધ્યગાઓ છે એફ, બી ડી અને સી. આ રીતે આપણે ત્રિકોણની ત્રણ મધ્યગાઓ બનાવી શકીએ. તો ઉદાહરણ, હવે આપણે ઉદાહરણ જોઈએ તો સાચી આકૃતિ કરો. ત્રિકોણ એબીસી માં બીઈ મધ્યગા છે. ત્રિકોણ એબીસી માં બીઈ મધ્યગા છે. અહીંયા આપણે કાચી આકૃતિ દોરીએ તો સૌ પ્રથમ તો આપણે ત્રિકોણ એબીસી લઈએ છીએ. આ પ્રમાણે આપણે એક ત્રિકોણ દોર્યો એને બનાવવા આપી દઈએ એ બી સી. બી ઈ મધ્યગા છે. બી ઈ મધ્યગા છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બી જો ખૂણો જોવો પડે. તો બી ખૂણો જે છે એની આગળનો રેખાખંડ કયો છે? એની આગળની બાજુ કઈ છે? તો એસી. આ ખૂણા બી ની આગળની બાજુ છે. મધ્યગા કોને કહેવાય? કે શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે મધ્યગા. તો અહીંયા શિરોબિંદુ બી છે એની સામેની બાજુ એસી છે.
એનું મધ્યબિંદુ આપણે f આપી દઈએ, સોરી e આપી દઈએ, એનું મધ્યબિંદુ e આપી દઈએ, તો આ શિરોબિંદુ અને આ મધ્યબિંદુને જોડતો જે રેખા બને છે, શિરોબિંદુ અને મધ્યબિંદુને જોડતો જે રેખા બને છે આ BD, એ AC પરની મધ્યગા BD કહેવાય. બરાબર છે? એટલે ત્રિકોણ ABC માં અહીં આ BE જે રેખા બને છે એ કોના પરની મધ્યગા છે? આ એ સામેની બાજુ AC પરની મધ્યગા છે. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ત્રિકોણનો વેધ. તો ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે અને ત્રિકોણને ત્રણ વેધ હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ આપવામાં આવી છે, ત્રિકોણ ABC એમાં ત્રણ બાજુઓ, બાજુ AB, બાજુ BC અને બાજુ AC. હવે કોઈ પણ શિરોબિંદુમાંથી આપણે કોઈ પણ બાજુ પર લંબ દોરીએ, અહીં આપણે જોઈએ કે આ શિરોબિંદુ A પરથી BC બાજુ પર આપણે લંબ દોરીએ તો આ લંબ AD, હવે શિરોબિંદુ B થી એની સામેની બાજુ AC પર આપણે લંબ દોરીએ તો રેખાખંડ BE, એવી જ રીતે શિરોબિંદુ C થી આપણે બાજુ રેખાખંડ AB પર લંબ દોરીએ તો રેખાખંડ FC. આમ આ રીતે જે AB, BE, FC એ જે લંબ જે છે એને વિદ્યાર્થી મિત્રો વેધ કહેવામાં આવે છે. હવે અહીં ત્રિકોણ ABCમાં AD એ BC પરનો વેધ છે, પછી BE, BE એ AC પરનો વેધ છે અને FC, FC એ બાજુ AB પરનો વેધ છે. તો આ રીતે આપણે ત્રિકોણના ત્રણ વેધ દોરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, ત્રિકોણ PQR માં PQ અને PR ત્રિકોણના વેધ છે એવું આપણે આકૃતિ દોરવાની છે. તો PQ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ કાટકોણ ત્રિકોણની આકૃતિ છે. એટલે કાટકોણ ત્રિકોણ એટલે કે બે બાજુઓ એકબીજાને લંબ હોય છે, અને બે બાજુઓ એકબીજાને લંબ હોય તો એ આપણે જોઈએ તો PQ જે છે એ QR ને લંબ છે, PQ બાજુ છે એ QR બાજુને લંબ છે, આથી આ PQ એ વેધ થશે. અને હવે આપણે આ રીતે જોઈએ તો આ QR જે છે એ આ PQ ને લંબ છે, આ QR જે છે એ PQ ને લંબ છે તો અહીં QR વેધ થશે. અને આપણે આ PQR માં PQ અને PR ત્રિકોણના વેધ છે એવું આપણે આ આકૃતિ પરથી આપણે દર્શાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ત્રિકોણનો બહિષ્કોણ. તો ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે, અને ત્રિકોણને કુલ છ બહિષ્કોણો હોય છે. અહીં એક ત્રિકોણની આકૃતિ દોરવામાં આવી છે, એમાં એની બધી બાજુઓ લંબાવેલી છે. હવે આ આ રીતે ત્રિકોણની રચના થઈ છે, આ એક ત્રિકોણ છે, આ ત્રિકોણ છે. હવે એની બધી જ બાજુ આ એક બાજુ લઈએ, આ એક બાજુ આ બંને બાજુ લંબાવી છે, આ ત્રિકોણની બીજી બાજુ આ બંને બાજુ લંબાવી છે, અને આ ત્રિકોણની ત્રીજી બાજુ એ પણ બંને બાજુ લંબાવી છે. તો આપણે આ રીતે ત્રિકોણની બધી જ બાજુઓ લંબાવતા આપણને આવા આ પ્રકારના ખૂણાઓ મળે છે. આ એક ખૂણો, એક ખૂણો, બે ખૂણો, ત્રણ ખૂણો, ચાર ખૂણો, પાંચ અને ખૂણો છ. એટલે આપણે આ રીતે આ ત્રિકોણની બાજુઓને લંબાવીએ તો આપણને બહારની બાજુ આ પ્રમાણેના ખૂણાઓ જોવા મળે છે. અને કેટલા ખૂણાઓ છે વિદ્યાર્થી મિત્રો? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. આ રીતે ત્રિકોણની બધી જ બાજુઓને આપણે લંબાવીએ તો આપણને કુલ છ ખૂણાઓ બહારની બાજુ મળશે. તો આવા જે ખૂણાઓ છે એ ત્રિકોણના બહિષ્કોણો છે. આવા જે ખૂણાઓ જે છે એ ત્રિકોણના બહિષ્કોણો છે. આપણે વ્યાખ્યામાં જોઈએ કે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે, અને આ ત્રિકોણને કુલ છ બહિષ્કોણો હોય છે. બરાબર? હવે
નીચે આપતું વિમાન આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણ ABC આપવામાં આવ્યું છે આમાં આ ત્રિકોણમાં BC બાજુ કોઈ પણ એક જ બાજુ લંબાવી છે આ ત્રિકોણ ABC છે એમાં કોઈ પણ એક જ બાજુ લંબાવી છે આ બાજુ BC જે છે એ લંબાવી છે તો આપણને એક અહીંયા ખૂણો મળે છે તો આ જે ખૂણો મળે છે એ ખૂણો જે છે એ આ ત્રિકોણ ABC નો બહિષ્કોણ કહેવાય હવે અહીં ત્રિકોણ EDF આપણને આપવામાં આવ્યો છે એમાં એક જ બાજુ આ ઈ બાજુ જે છે એ લંબાવી છે અને એ બાજુ લંબાવતા આપણને ખૂણો પડે છે તે આ ત્રિકોણ EDF નો બહિષ્કોણ છે હવે વિદ્યાર્થી મિત્રો એ ત્રિકોણનો જે બહિષ્કોણ જે છે એ ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંતઃસમકોણ કોણોના માપના સરવાળા જેટલો હોય છે તો આ જે બહિષ્કોણ જે છે એ બહિષ્કોણનો માપ અંતઃસમકોણ કોણો એટલે કે આ ખૂણો A અને આ ખૂણો B ખૂણો A અને ખૂણો B એ બંને અંતઃસમકોણ કોણ છે અંદરની બાજુના ખૂણાઓ છે અંતઃસમકોણ કોણો છે એટલે આ બહિષ્કોણ જે છે એ બહિષ્કોણનું માપ કેટલું થશે તો આ બંને ખૂણાઓ ખૂણો A અને B એ બંને ખૂણાઓ અંતઃસમકોણ કોણો છે અને આ ખૂણો A અને B ના સરવાળા જેટલું માપવાનું હશે બહિષ્કોણનું માપ છે એટલે કે બહિષ્કોણનું માપ બરાબર આપણે લખી શકીએ કે ખૂણો A અને ખૂણો B નો સરવાળો એટલે બંને અંતઃસમકોણ કોણો ખૂણો A વત્તા ખૂણો B બરાબર આપણને આ બહિષ્કોણનું માપ આપણને મળશે સમય પડી વિદ્યાર્થી મિત્રો હવે એના માટે આપણે આગળ ઉદાહરણો જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહિષ્કોણનું માપ કેવી રીતે શોધી શકાય તે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીં એક ત્રિકોણ આપવામાં આવ્યો છે એમાં એક ખૂણાનું માપ 50 અંશ આપવામાં આવ્યું છે અને બીજો ખૂણો આપણે શોધવાનો છે એનો આપણે x મૂલ્ય આપવામાં આવ્યું છે અજ્ઞાત મૂલ્ય છે આપણે શોધવાનું છે અને એના બહિષ્કોણનું માપ આપી દીધું છે આપણને 110 અંશ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લખીએ કે બહિષ્કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમકોણ કોણોનો સરવાળો એ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા બે અંતઃસમકોણ કોણોનો અંતઃસમકોણ કોણોનો સરવાળો બે અંતઃકોણ બે અંતઃસમકોણ કોણોનો સરવાળો તો અહીં બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમકોણ કોણોનો સરવાળો બહિષ્કોણનું માપ વિદ્યાર્થી મિત્રો આપણને આપી દીધું છે 110 અંશ અહીં આ જે રેખાખંડ છે એ આ ત્રિકોણમાં આ રેખાખંડ છે કે બહારની બાજુ લંબાયેલો છે અને તેના જે આંતરખૂણો રચાય છે એ બહિષ્કોણ છે તો બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમકોણ કોણોનો સરવાળો બહિષ્કોણનું માપ આપણને આપી દીધું છે 110 અંશ હવે બે અંતઃસમકોણ કોણો કયા કયા આ આ બંને ખૂણાઓ બરાબર તો એકનું માપ આપણને મળ્યું છે 50 અંશ વત્તા બીજાનું માપ આપણે શોધવાનું છે x અંશ આપણે ધાર્યું છે તો x બરાબર શું થશે તો x અંશ બરાબર 110 અંશ આ જે જમણી બાજુ છે ડાબી બાજુ જશે તો 110 ઓછા 50 અંશ જ્યારે જમણી બાજુ ડાબી બાજુ જાય છે ત્યારે આ ચિહ્ન જે છે એ બદલાઈ જાય છે આ ધન છે તો એ ઋણ થઈ જશે એટલે બાદબાકી થઈ જશે 110 માંથી 50 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો સાઈન હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો અહીં એક ખૂણાનું માપ 65 અંશ આપેલું છે એક ખૂણાનું માપ 45 અંશ આપેલું છે અને આ ત્રીજો ખૂણો x જે છે એ આ ત્રિકોણનો બહિષ્કોણ છે તો એનું માપ આપણે શોધવાનું છે તો આપણે સૂત્ર મૂકી દઈએ ખબર છે આપણે બહિષ્કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃ બે અંતઃ સમકોણનો સરવાળો બે અંતઃ સમકોણનો સરવાળો બહિષ્કોણનું માપ
આપણે શોધવાનું છે ત્યાં એક સમસ્થિતિની અંત સમકોણ એટલે આ બંને ખૂણાઓ 65 અંશ વત્તા 45 અંશ તો આનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 110 અંશ 65 અંશ વત્તા 45 અંશ આપણે કરીએ તો 110 અંશ આપણને મળે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે બહિષ્કોણનું માપ શોધી શકીએ બહિષ્કોણનું માપ આપેલું હોય તો આપણે અંતસમકોણ જે આવા જ ખૂણા હોય છે એ ખૂણાનું માપ આપણે શોધી શકીએ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે તો એના આધારે આ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે તો અહીં ત્રિકોણ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય પણ તેના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે તો હવે આ ત્રિકોણ એબીસી આપણને અહીં આપવામાં આવ્યો છે એમાં એક ખૂણાનો માપ આપવામાં આવ્યો નથી એ ધારી લીધો છે 100 અંશ કે આપણે શોધવાનો છે બીજા ખૂણાનો માપ આપેલો છે 50 અંશ અને ત્રીજો ખૂણો જે છે એનો માપ આપેલો છે 60 અંશ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે તો આપણે જે કીધી છે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ અહીંયા ત્રણ ખૂણાઓ ખૂણો A ખૂણો B ખૂણો C આપવામાં આવ્યા છે તો આ ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ તો માપ ખૂણો A બરાબર કેટલો છે 100 અંશ માપ ખૂણો B બરાબર કેટલા છે 50 અંશ માપ ખૂણો C બરાબર કેટલા છે 60 અંશ આનો સરવાળો કેટલો 60 અંશ બરાબર 180 100 અંશ વત્તા 50 અંશ વત્તા 60 અંશ બરાબર 180 હવે આ બધાનો સરવાળો કરીએ તો આ 100 અંશ વત્તા 60 વત્તા 50 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 110 અંશ બરાબર 180 અંશ તો આપણે x ની કિંમત મેળવવાની છે 100 અંશ બરાબર આ 180 અંશ આ 110 અંશ જે ડાબી બાજુ છે એ જમણી બાજુ આવે એટલે ચિહ્ન બદલાય એટલે માઇનસ 110 અંશ જે જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો 180 અંશ માંથી 110 અંશ જાય એટલે 70 અંશ આપણને મળે તો આ રીતે આપણે બે ખૂણાનો માપ આપેલા હોય ત્રીજા ખૂણાનો માપ આપણે શોધવાનું હોય તો આપણે આ બીજા ખૂણાનો માપ આપણે શોધી શકીએ આ રીતે કારણ કે કોઈ પણ ત્રિકોણ હોય તો તેના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે આ પ્રમાણે આપણે કરી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આકૃતિમાં આ અહીંયા આકૃતિ આપવામાં આવી છે એમાં x અને y ના મૂલ્ય શોધો તો અહીં y નું મૂલ્ય નથી આપવામાં આવ્યું x નું મૂલ્ય નથી આપવામાં આવ્યું એક ખૂણાનો માપ આપવામાં આવ્યો છે 50 અંશ અને અહીં એક ખૂણાનો માપ આપવામાં આવ્યો છે 80 અંશ અહીં આ ત્રિકોણમાં બે બાજુને લંબાવતા ખૂણાની રચના થઈ છે એક ખૂણાનો માપ આપવામાં આવ્યો છે 180 અંશ આપવામાં આવ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 80 અંશ આ ખૂણો અને આ વાય આ બંને ખૂણાઓ જે છે એ અભિકોણની જોડના ખૂણાઓ છે અહીં ખૂણો વાય અને ખૂણો આ 80 અંશ છે એ અભિકોણની જોડના ખૂણાઓ છે અભિકોણની જોડના અભિકોણની જોડના ખૂણાઓ છે તો આધી અભિકોણની જોડના ખૂણાઓ જે છે એમના માપ બંને ખૂણાના માપ કેવો હોય છે સરખા હોય છે એ આપણે આગળ જોઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો y બરાબર કેટલા થશે ખૂણો y બરાબર 80 અંશ ખૂણો y બરાબર કેટલા થશે 80 અંશ થશે તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો y બરાબર 80 અંશ અને અહીં ખૂણાનો માપ આપેલું છે 50 અંશ અને એક ખૂણાનો માપ આપણે શોધવાનો છે x અંશ એક ખૂણાનો માપ આપણે શોધવાનો છે ખૂણાનો માપ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે 180 તો અહીં આપણે y નું મૂલ્ય પડી ગયું તો આપણે આ x નું મૂલ્ય શોધી શકીએ તો અહીં લખી દઈએ ખૂણો y 50 અંશ x અંશ 180 અંશ
અને કે ત્રિકોણ ત્રણેય ખૂણાનો આપણો સરવાળો 180 ઓંસ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ y નું મૂલ્ય આપણને ખબર છે, ખૂણો y નું મૂલ્ય 80 ઓંસ વત્તા 50 ઓંસ વત્તા 1 ઓંસ બરાબર 180 ઓંસ. તો 80 વત્તા 50 કરીએ તો કેટલા થાય 130 ઓંસ વત્તા ખૂણો x ઓંસ બરાબર 180 ઓંસ. ખૂણો x ઓંસ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 180 ઓંસ. 180 ઓંસ ઓછા 130 ઓંસ તો કેટલા થાય 180 માંથી 130 જાય તો 50 ઓંસ. આ રીતે આપણે આ x મૂલ્ય શોધી શકીએ. આ રીતે આપણને બે ખૂણાનો માપ મૂલ્ય આપેલો હોય, ત્રીજો ખૂણાનો માપ આપણે શોધવાનું હોય તો આપણે ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. એક કરીને ત્રણેય ખૂણાનો સરવાળો કરીને જે ખૂણાનું માપ આપ્યું નથી એ ખૂણાનું માપ આપણે શોધી શકીએ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો?